સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 ની અંદર પર્યાવરણ એટલે કે આસપાસની અંદર આપણે તમારો બીજો પાઠ જોઈએ છીએ કાનથી કાન બરાબર હવે તે પાઠની અંદર આપણે તો આપણે પેજ નંબર 10 ઉપર પહોંચ્યા હતા કે 10 નંબરના પેજ નંબર ઉપરથી આપણે કોની ચામડી છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની હતી એની આગળ આપણે જોયું હતું કે કેટલા પક્ષીઓ અને પ્રાણીઓના કે જેના કાન આપણે જોઈ શકીએ છીએ અથવા તો કોના કાન આપણે જોઈ શકતા નથી બરાબર પણ આપણે ત્યારે એવું નક્કી કર્યું હતું કે કાન તો બધાને આપેલા હોય છે પણ અમુકના જેમ કે પક્ષીઓ હોય તો તેના કાન છે એને કાનની જગ્યાએ માત્ર કાણ આપેલા હોય અને તે છે એ પીછાઓથી ઢંકાઈ ગયા હોય જેના લીધે તે આપણે જોઈ શકીએ નહીં બરાબર બાકી પ્રાણીઓના અમુકના કાન છે એ દેખાતા હોય અમુકના કાન છે એ દેખાતા હોય નહીં તે દિવસે આપણે તે જોયું હતું બરાબર હવે આજે પેજ નંબર 10 ઉપર આવી જાઓ 10 નંબરના પેજ નંબર ઉપર આપણે જોઈએ કે કોની ચામડી તો તમે જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય બરાબર તો હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી ઓળખીએ એટલે પ્રાણીઓને કાનથી કેવી રીતે ઓળખાય તે આપણે જોયું બરાબર હવે તેને આપણે ચામડીથી કેવી રીતે ઓળખીએ તે આપણે જોવાનું છે મતલબ ચામડીથી આપણે ઓળખીએ તો હવે પેજ નંબર 11 ઉપર જોવો કે અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્રો સાથે જોડો દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવો અહીંયા આપને કીધું છે જુઓ તમને ક્યાં ક્યાં ચિત્ર આપેલા છે એક હરણનું આપેલું છે એક વાઘનું આપેલું છે એક ઝીબ્રાનું આપેલું છે એક ખિસકોલીનું આપેલું છે અને એક છે એ ચિત્તાનું આપેલું છે એટલે કે 1, 2, 3, 4, 5 તમને અહીંયા પ્રાણીઓ આપેલા છે હવે એમાં અહીંયા તમને બધાની ચામડીના ચિત્ર આપેલા છે કોની ચામડી છે એ આપણે જોવાની છે હવે તમને બધાને હું અહીંયા કહી દઉં કે આ પેલું છે બરાબર તો પેલું છે એ હરણનું એટલે કે હરણના ચામડીનો અહીંયા ફોટો છે તો તમારે અહીંયામાંથી જોવાનું કે અહીંયા હરણ કયું છે તો જો તેમાં આવી રીતે અહીંયા જોડી દેવાનું છે પેલું ચિત્ર છે એ હરણનું છે પછી બીજું છે એ ખિસકોલીનું છે બરાબર ખિસકોલીની સાથે ખિસકોલીની ચામડીને જોડી દેવાની છે પછી ત્યાર પછી છે એ વાઘનું છે વાઘનું ચિત્ર છે ટૂંકમાં વાઘની ચામડી છે તેને વાઘના ચિત્ર સાથે જોડી દેવાની છે અને ત્યાર પછી ચિત્તાનું આપેલું છે ચિત્તાને ચિત્તાની જે ચામડી છે તેની સાથે જોડી દેવાનું છે અને ત્યાર પછી ઝીબ્રાનું છે તો ઝીબ્રાને ઝીબ્રાની ચામડી સાથે જોડી દેવાનું છે એટલે અહીંયા હું તમને આ ચિત્ર બનાવી ન શકું બરાબર પણ તમને હું કહી દઉં છું અહીંયા વ્યવસ્થિત ધ્યાન રાખવાનું કે આ જે છે એ આ હરણનું છે તો આને હરણ સાથે જોડી દેવાનું આ ખિસકોલીનું છે તો ખિસકોલી અહીંયા આપેલી છે તો તેને ત્યાં જોડી દેવાનું પછી આ વાઘનું છે તો વાઘ તો અહીંયા બાજુમાં જ આપેલું છે તો તેને ત્યાં જોડી દેવાનું પછી આ ચિત્તાનું છે તો ચિત્તો સૌથી નીચે આપેલો છે અહીંયા તો બરાબર તો તેને ત્યાં જોડી દેવાનું અને ત્યાર પછી આ ઝીબ્રાનું છે તો એને અહીંયા ઝીબ્રાને ઝીબ્રા સાથે જોડી દેવાનું છે બરાબર આટલું બધાએ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીએ અને જે પ્રાણીની જે ચામડી છે તેની સાથે તેને જોડવાનું છે બસ અત્યારે આપણે આ આટલું અહીંયા કરવાનું છે હવે આગળ જોઈએ તો જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળને કારણે છે કે આ બધા જે પ્રાણીઓ છે એની અંદર જુદા જુદા પ્રાણી જુદા જુદા પ્રકારની ચામડી કેવી રીતે છે તો કે તેની ઉપર રહેલા વાળના લીધે બધા પ્રાણીઓની ચામડી છે એ અલગ અલગ છે હવે તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે આપણે એમ કે છે તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે તો કે નહીં અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે કોઈ ભાત કે રંગ નહીં હોય આપણે અનુમાન કરવાનું કે છે કે ખાલી ફક્ત વિચારવાનું કે છે કે તમે અનુમાન કરો કે કોઈ પ્રાણીને ચામડી પર વાળ ન હોય તો તે કેવા લાગે તો શું તેની ચામડી પર ભાત હોય મતલબ ચિત્ર હોય બરાબર તો આપણે અનુમાન કરવાનું છે કે જો તેની ઉપર રૂવાટી એટલે કે વાળ ન હોય તો તેની અંદર કોઈ ભાત કોઈ પણ પ્રકારની પડે નહીં બરાબર હવે પેજ નંબર 12 ઉપર જોઈએ તો 12 નંબરના પેજ નંબર ઉપર તમને એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર આપણે શું કરવાનું છે તો કે અમુક તમને પ્રાણીઓના નામ આપેલા છે અને તેની સામે શું છે તો કે જેના કાન દેખાતા હોય જેના કાન ન દેખાતા હોય ચામડી પર વાળ હોય અને ચામડી પર પીછા હોય તેની સામે આપણે રાઈટ કરતું જવાનું છે સાઈડમાં હું તમને અહીંયા શીખવાડતી છું બરાબર પેલા શું છે અહીંયા તો કે અહીંયા આપેલા છે પ્રાણીના નામ પછી તો કે અહીંયા કાન દેખાતા
होय। पछी छे कान देखाता न होय, कान देखाता न होय। पछी चामड़ी पर वाळ होय अने चामड़ी पर पीछा होय, चामड़ी पर पीछा होय। बराबर अभी रीते तमने आखू कोष्टक अहीं आपेलू छे, आपणे जे पूरवानुं छे ना हुं अहीं तमने लखावती जाऊं। अहीं शुं आपेलू छे पहला प्राणी, तो के बकरी आपेलू छे। तो बकरी ने शुं छे, तो के जो बकरी ना कान देखाय छे, जो देखाता होय तो तेमां राइट करवानुं। बराबर, तो बकरी ना कान देखाय, तेना कान नथी देखाय तो के ना देखाय, तो जे न होय तेमां चोपड़ी। હવે એના ચામડી પર વાળ હોય તો કે હા, બકરીની ચામડી પર વાળ હોય, એની પીછા હોય તો કે ના, એને પીછા હોય નહીં। ટૂંકમાં જે ન હોય ત્યાં ચોપડી, અને જે હોય ત્યાં રાઈટની નિશાની કરવાની છે। બસ આટલું જ કરતું જવાનું છે। ત્યાર પછી બીજું પ્રાણી શું છે, તો કે હાથી છે। બરાબર, તો હાથીના કાન દેખાય, તો કે હા હાથીના કાન દેખાય। એના કાન દેખાય નહીં એવું થાય તો કે નહીં, એના કાન દેખાય જ છે, તો ન દેખાતા હોય એમાં ચોપડી। પછી ચામડી પર વાળ હોય તો કે હા, ચામડી પર વાળ હોય, અને હાથી ને પીછા હોય નહીં તો ત્યાં ચોકડી। બરાબર, આવી રીતે। પછી શું છે આગળ, તો કે ચકલી, ચકલી આપેલી છે, તો ચકલી ને કાન દેખાતા હોય તો કે ચકલી ના કાન છે દેખાતા હોય નહીં। બરાબર, તો હવે આપણે શેમાં રાઈટ કરવાનું થશે, કાન દેખાતા હોય તો કે એના કાન દેખાય નહીં, તો ન દેખાય તેમાં રાઈટ। બરાબર, અને ચામડી પર વાળ હોય તો કે ચામડી પર વાળ ન હોય, બરાબર, એને શું હોય તો કે એને પીછા હોય, ચામડી પર વાળ ન હોય એને પીછા હોય। બરાબર, પછી ત્યાર પછી શું છે, તો કે કબૂતર, કબૂતર છે તો એને કાન દેખાય તો કે નહીં, એના કાન દેખાય નહીં, તો ન દેખાય તેમાં રાઈટ। અને ચામડી પર વાળ હોય તો કે નહીં, ચામડી પર વાળ ન હોય પણ એને પીછા હોય છે। પછી છે ઉંદર, ઉંદર છે તો ઉંદર ના કાન દેખાય તો કે ઉંદર ના કાન છે એ હા, ઉંદર ના કાન દેખાય। બરાબર, તો એના કાન ન દેખાય તેમાં ખોટું, અને તેના ચામડી પર વાળ હોય તો કે હા, તેના ચામડી પર વાળ હોય પણ ઉંદર ને પીછા હોય નહીં। પછી ત્યાર પછી છે બિલાડી, બિલાડી। બરાબર, તો બિલાડી ના કાન દેખાય તો કે હા, બિલાડી ના કાન છે એ દેખાય છે, અને એના કાન ન દેખાય તેમાં ચોપડી, બિલાડીને વાળ હોય પણ બિલાડીને પીછા હોય નહીં। બરાબર, આવી રીતે કરતું જવાનું। ત્યાર પછી બિલાડી પછી શું છે, તો કે ભેંસ છે, તો તે જોઈએ। હવે હું અહીંયાથી આગળથી લઈ લઉં પાછું, આટલું બધા વ્યવસ્થિત રીતે મારી સાથે કરતું જવાનું છે। બરાબર, હવે બિલાડી પછી શું હતું, તો કે ભેંસ, ભેંસ છે તો ભેંસ ના કાન દેખાય તો કે હા, ભેંસ ના કાન દેખાય, એને તો ન દેખાય તેમાં ચોકડી, એને વાળ હોય તો કે હા હોય, અને એને પીછા હોય તો કે નહીં। બરાબર, પછી છે બતક, તો બતક છે તો એના કાન દેખાય તો કે નહીં, એના કાન ન દેખાય તો તેને ન દેખાય તેમાં રાઈટ, અને એના ચામડી પર વાળ હોય તો કે નહીં, એને શું હોય પીછા હોય, તો તમને પીછા હોય। બરાબર, પછી છે દેડકો, દેડકો છે તો તેના કાન આપણે દેખાય તો કે નહીં, એ વાપને એના કાન છે દેખાય નહીં। બરાબર, તો એના કાન દેખાય નહીં, અને એને વાળ હોય તો કે હા, એને નાના વાળ હોય પણ એને પીછા હોય નહીં। બરાબર, પછી છે કાગડો, કાગડો છે તો કાગડાના કાન દેખાય તો કે નહીં, કાગડાના કાન દેખાય નહીં, તો ન દેખાય તેમાં રાઈટ, ને ચામડી પર વાળ હોય તો કે નહીં, એને શું હોય પીછા હોય। પછી છે મોર, મોર છે તો મોરને કાન દેખાય તો કે ન દેખાય, તો ન દેખાય તેમાં રાઈટ, અને એને હાર્ડ ન હોય એને પીછા હોય, તો પીછામાં રાઈટ। પછી છે ભૂંડ, તો ભૂંડ છે તો તેને કાન દેખાય તો કે હા, એના કાન દેખાય, ન દેખાય તેમાં ખોટું, અને જે બરાબર, અને
ચાકડી પર વાળ હોય તો કે હા હોય અને પીછા હોય નહીં. બરાબર, આવી રીતે કરવાનું. પછી આગળ ભૂંડ પછી શું છે તો કે મરઘી છે. આપણે મરઘી થી જોઈએ. ઊંટના કાન છે ઈ દેખાય, ન દેખાય તેમાં રોંગ. અને પછી તો કે ઊંટ ને વાળ હોય પણ એને પીછા હોય નહી. પછી છે ગરોળી. ગરોળી ના કાન છે એ આપણે જોઈ શકીએ નહીં, તો ન દેખાય તેમાં રાઈટ, અને વાળ હોય અને પીછા હોય નહીં. બરાબર. પછી છે ગાય. છેલ્લું પ્રાણી છે ગાય. ગાય છે તો એના કાન દેખાય, ન દેખાય તેમાં રોંગ, અને એના શરીર પર વાળ હોય અને પીછા હોય નહીં. બરાબર. આટલું તમારે સરસ મજાનું કોષ્ટક હતું જે આપણે અહીંયા પૂર્ણ કર્યું, કે તમે ગાય અને ભેંસના ભેંસ માટે કયા ખાનામાં રાઈટ કર્યું. દૂરથી તમે તેમની ચામડી પર વાળ જોઈ શકો છો, તેમાંના કોઈ એક નજીક જવાનો પ્રયત્ન કરો, શું તમે વાળ જોઈ શકો છો. બરાબર. દૂરથી આપણે એના શરીર ઉપર વાળ જોઈ શકીએ, પણ નજીક જાય તો વાળ દેખાય એ આપણે અવલોકન કરવાનું છે. જો તમને હાથી મળે તો તેને અડકવાનું સાહસ તમારામાં છે, અને શું તમે જાણો છો કે હાથી પણ તેની ચામડી પર વાળ હોય છે. હવે આપણે હાથી જયારે મળે તો તેની ચામડીને આપણે ટચ કરવાનું સાહસ આપણે કરવાનું છે, પણ એવું આપણે સાહસ થાય નહીં. અને જો કદાચ થઈ જાય તો આપણે જોવાનું છે કે તેની ચામડી ઉપર વાળ છે કે નહીં, જો કે એને પણ નાના નાના વાળ હોય છે. બરાબર. હવે આટલું આપણે અહીંયા રાખીએ, આગળ લેક્ચરમાં તમારું આગળનું જોઈશું. પણ હોમવર્ક ની અંદર તો કે આજે જે આ કોષ્ટક કરાવ્યું છે તે બધાએ બુક ની અંદર વ્યવસ્થિત રીતે પૂરી લેવાનું છે. મતલબ પેજ નંબર કેટલા છે તો કે પેજ નંબર 12. અહીંયા હું લખી દઉં કે હોમવર્કમાં પાઠ્યપુસ્તકનું પેજ નંબર 12 પૂરો. બરાબર. પાઠ્યપુસ્તકનું પેજ નંબર 12 છે વ્યવસ્થિત રીતે પૂરી લેવાનું છે. અત્યારે આટલું રાખીએ, આગલા લેક્ચરમાં આગળનું